સુધી કલાક છે તો બાળકો તમે રમવા જાઓ છો તમે રમવા તો જતા જ છો કારણ કે બાળકોને તો રમવાની બહુ જ મજા આવે એટલે એને તો જ્યાં ફ્રી પડે ત્યાંથી દૂર રમવા જતો રહે તો બાળકો તમે જ્યારે રમો છો ત્યારે તમને શું લાગે છે થાક લાગે છે ને થાક લાગે છે એટલે તમે ઘરે જતા રહો જો મેદાનમાં રમતા હોય જો બહાર કોઈ ફ્રેન્ડના ઘરે જઈને રમતા હોય તો તમે ઘરે જાઓ છો ઘરે જાઓ એટલે તમે સીધા મમ્મીને ફોન પાડીને કહો કે મમ્મી મને ભૂખ લાગે છે ભૂખ લાગે એટલે મમ્મી શું આપે જમવાનું આપે બાળકો તમે જમવામાં શું જમો છો તો તમે જ્યારે જમો છો ત્યારે શાક રોટલી દાળ ભાત આ બધું જમો છો ને તો આ જ રીતે તમે જે જમો છો તે આપણો ખોરાક છે અને આપણા મમ્મી પપ્પા ઘરના બીજા વડીલો અને ભાઈ બહેન એ બધા કંઈ ને કંઈ કામ કરતા હોય છે અને એ લોકો પણ જ્યારે કામ કરતા હોય છે ત્યારે એમને પણ થાક લાગતો હોય છે શરીરમાં અશક્તિ આવી જાય છે તેથી તે લોકો ખોરાક લે છે અને ખોરાક આપણે ખૂબ જ ઉપયોગી છે જો આપણે ખોરાક લઈએ નહીં તો આપણું શરીર કામ કરતું અટકી જાય છે અને લાંબો સમય સુધી આપણે કોઈ પણ કામ કરી શકતા નથી માટે આપણે ખોરાક ખૂબ જ જરૂરી છે અને તમે ક્યારે વિચાર કર્યો છે કે આપણે જે ખોરાક લઈએ છીએ એ ખોરાક કેવી રીતે બનતો હશે ક્યાંથી આવતો હશે શું થતું હશે તો રસોઈ તો મમ્મી બનાવે એટલે આપણને ખબર છે કે ભાઈ મમ્મીએ આજે શાકભાજી લાવ્યા છે અને બનાવી દીધું રોટલી બનાવી દીધી લોટમાંથી પણ એ લોટ શેમાંથી બને ઘઉંમાંથી શાકભાજી ક્યાંથી આવે છે બજારમાંથી તો આ જે બધી વસ્તુઓ છે એ આપણે ક્યાંથી લઈએ છીએ બજારમાં જ્યાં શાકભાજી માર્કેટ ભરાતું હોય ત્યાંથી આપણે શાકભાજી લઈએ છીએ કરિયાણાની દુકાન હોય મોલ હોય તો એ બધી જગ્યાએથી આપણે કરિયાણું લઈએ છીએ જેમ કે અનાજ છે ઘઉં છે ચોખા છે બાજરી છે મકાઈ છે શાકભાજી શાકની લારીએથી લઈએ છીએ પણ તમને ક્યારે એવો વિચાર આવે છે કે આ જે બધી વસ્તુ આપણે અનાજ તરીકે ખોરાક તરીકે શાકભાજી તરીકે ફળ તરીકે જે બધી ખાવાની વસ્તુઓ છે જે આપણે લઈએ છીએ એ ક્યાંથી આવતી હશે તો બાળકો એ જે બધી વસ્તુઓ છે એ વેપારીઓ બજારમાંથી લાવે છે મોટા જ્યાં બજાર હોય ત્યાંથી લાવે છે દુકાનદાર મોટા વેપારીઓ પાસેથી લે છે અને આપણે જ્યારે લેવા જઈએ છીએ ત્યારે દુકાનદાર પાસેથી લઈએ છીએ દુકાનદાર મોટા હોલસેલના જે વેપારીઓ હોય જે જથ્થામાં માલ લેતા હોય મોટા મોટા થેલાઓવાળો માલ લેતા હોય અને એ વધારે માલ લઈને પોતાની દુકાનોમાં ભરે છે અને એ દુકાનમાં આપણે આપણી જરૂરિયાત પ્રમાણે માલ લઈએ છીએ જે કંઈ પણ લઈએ છીએ અનાજ છે કઠોળ છે શાકભાજી છે અને આપણે તેનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ પણ એ જે વેપારીઓ છે એ જે સામાન છે ખોરાક માટેનો એ ક્યાંથી લાવે છે ખબર છે તો એ જે વેપારીઓ છે એ લોકો ખેડૂતો પાસેથી લેતા હોય છે અને જ્યાં મોટા મોટા બજારો હોય જેમ કે આપણે અહીંયા કાલુપુરમાં મોટું શાક માર્કેટ છે જમાલપુરમાં મોટું શાક માર્કેટ છે તો એ જે મોટા મોટા માર્કેટો છે ત્યાં ગાડી ખેડૂતો પોતાના ટેમ્પા રિક્ષા ટ્રક આ બધી જે એમના સાધનો છે એ સાધનોમાં લઈને અહીંયા પહોંચાડે છે પણ ખેડૂત એ પોતે ક્યાંથી લાવે છે ખબર છે તો ખેડૂત જ્યારે પોતે પોતાના ખેતરની અંદર બીજ વાવીને અનાજ ઉગાડે છે અને પછી જ એ અનાજ પાક તરીકે ઉગી નીકળે છે અને એ પછી એ જ પાકને તે એના અમુક ચોક્કસ સમય પ્રમાણે બહાર લઈ લે છે ખેતરમાંથી અને પછી એને સમારવાનું કામ સફાઈ કરવાનું કામ અને એ જે કંઈ પણ પાકને લીધા પછીના જે કાર્યો છે એ ખેડૂત કરે છે અને પછી બજારમાં માલ વેચે છે તો એ જ રીતે આજે આપણો જે પાઠ છે પાઠ 14 રાજુનું ખેતર તો આજે આપણે પર્યાવરણની અંદર 14મો પાઠ રાજુનું ખેતર વિશે ભણીશું તો જે રીતે મેં ખેડૂતની વાત કરી કે ખેડૂત પોતાના ખેતરમાં અનાજ ઉગાડવાનું કામ કરે છે એ જ રીતે આપણા પાઠની અંદર રાજુ છે એનું ખેતર છે અને એ ખેતરની અંદર તેના પિતાજી કામ કરે છે તે લોકો ગુજરાતના ઈડર
ના વસાઈ ગામમાં રહે છે. એના પિતાજી જે છે રાજુના એ એક ખેડૂત છે અને રાજુ છે એ અર્જુનાનો છે. એટલે ખેતીનું જે કંઈ પણ કામકાજ છે એ બધું એના પિતાજી કરે છે. ઓક્ટોબર મહિનાની અંદર તે લોકો ડુંગળીના પાકની તૈયારી કરે છે. ઓક્ટોબર મહિનામાં તેઓ પોતાના ખેતરની અંદર ડુંગળીનો પાક વાવવાની તૈયારી કરે છે. તો બાળકો કોઈ પણ પાક વાવવો હોય ત્યારે ખેડૂતે પાક વાવતા પહેલાં ઘણી બધી તૈયારીઓ કરવાની હોય છે. ડાયરેક્ટ તમે ખેતરમાં જઈને પાકને વાવી શકતા નથી કે તમે બીજ વાવ્યું અને એ બીજ ઉગી નીકળે એવું નથી હોતું. ખેડૂતોને ચોક્કસ પદ્ધતિથી કામ કરવું પડે છે અને એ પદ્ધતિ પ્રમાણે તેઓ જો કામ કરે તો એ લોકો સરસ અનાજ ઉગાડે છે અને એ અનાજ આપણને મળે છે. તો ખેડૂતો અહીંયા ખૂબ જ મહેનત કરતા હોય છે. તેઓ ઉનાળો ચોમાસું શિયાળો કોઈ પણ ઋતુનું ધ્યાન રાખતા નથી અને પોતે પોતાના કામમાં હંમેશા લાગ્યા રહે છે. તે લોકોને ચોમાસામાં પણ પાક કરવામાં તકલીફ પડે, શિયાળામાં ઠંડીના કારણે પણ તકલીફ પડે અને ઉનાળામાં તો સખત ગરમી હોય છતાં તે લોકો પોતાના ખેતરમાં ખેતી કામ કરવાનું ચાલુ જ રાખે છે. અને એ જ્યારે કામ કરે છે ત્યારે જ આપણે ખોરાક સુધી પહોંચીએ છીએ અને આપણને અનાજ કઠોળ શાકભાજી ફૂલ બધું મળી રહે છે. જો એ લોકો આવું વધારે મહેનતવાળું કામ કરે છે અને આપણને અહીંયા પહોંચાડે છે અને આપણે એ બધી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ અને તે લોકોનો આપણે આભાર પણ માનવો જોઈએ. કારણ કે જો લોકો જે ખેડૂત છે જો એ ખેતી ના કરે તો શું થાય ત્યારે વિચાર કર્યો છે? જો ખેડૂતો ખેતી ના કરે તો આપણા સુધી કોઈ અનાજ પણ મળતું આપણને નથી. અત્યારે જો હાલની પરિસ્થિતિની વાત કરીએ તો ખેડૂતોનું થોડા દિવસો પહેલાં જ જે આંદોલન ચાલી રહ્યું છે તમને ખબર હશે. ખેડૂતોએ કહી દીધું છે કે જ્યાં સુધી અમને સરકાર અમારા અમુક જે એમને જે જોઈએ છીએ હક એ નહીં મળે તો તે લોકોએ એવું કહ્યું છે કે અમે કોઈ અનાજ પાણી સમય પહોંચાડીશું નહીં અને જો લાંબો સમય સુધી આ પરિસ્થિતિ રહેશે તો એ આપણા માટે તકલીફ ઊભી કરશે. કારણ કે અનાજ વગર આપણે જીવી શકતા નથી. આપણા શરીરને ટકાવી રાખવા માટે અનાજ ખૂબ જ ઉપયોગી છે. તો આ ચિત્રને તમે ધ્યાનથી જુઓ. આ ચિત્રમાં રાજુનું ખેતર છે અને તેના પિતાજી જે સાધન લઈને ખેતરમાં કામ કરે છે આ જે સાધન છે તેનું નામ છે કોદાળી. આ સાધનની મદદથી તેઓ ખેતરમાં કામ કરે છે અને જે કોદાળી છે એ કોદાળી જમીનને નરમ અને પોચી બનાવે છે અને ત્યારબાદ જ ત્યાં ગાડી આપણે ખેડૂતો કામ કરી શકે છે. છેલ્લા થોડા દિવસોથી રાજુના પિતાજી ખેતરમાં જઈને કોદાળી વડે કામકાજ શરૂ કરી દીધું છે. કારણ કે ત્યાં ગાડી એને ઓક્ટોબર મહિનામાં ડુંગળીનો પાક લેવાનો છે અને ઋતુઓ પ્રમાણે ખેડૂતો પાક વાવતા હોય છે. શિયાળામાં શિયાળાના પાક અલગ હોય, ઉનાળામાં ઉનાળાના પાક અલગ હોય, ચોમાસામાં ચોમાસાના પાક અલગ હોય એ જ પ્રમાણે ઓક્ટોબર મહિનામાં એ લોકોને ડુંગળીનો પાક લેવાનો છે. તેથી તેઓ ડુંગળીના પાક માટે ખેતરની તૈયારી કરી રહ્યા છે. ત્યારબાદ ખેતરને તૈયાર કર્યા બાદ નરમ અને પોચું બનાવ્યા બાદ રાજુના પિતાજી બીજની વાવણી કરશે. આ ચિત્રની અંદર તમે જુઓ રાજુના પિતાજી જે છે એ ખેતરને બીજની તૈયારી વાવવાની તૈયારી કરી રહ્યા છે. એ શું કહે છે કે આ વર્ષે પણ મારા પિતા ખેતરમાં ડુંગળીના બીજ વાવશે. હળ ખેંચશે અને પિતાજી હવે પાછળ ચાલીને ચાસમાં બીજ નાખશે. હવે ચિત્ર બતાવ્યું એ ચિત્રની અંદર જે બળદ છે એની પાછળ જે સાધન છે એ સાધનની મદદથી જમીનમાં પાછળ એના પિતાજી ચાલે છે ચિત્રમાં જોયું તમે અને આગળ બળદ ચાલે છે અને એ જે ચાસ પડે છે જે ડિઝાઇન પડે છે ખેતરની અંદર એક જ સીધા ચાસની અંદર અનાજ ઉગે છે. તો એ જે ચાસ પડે છે એ ચાસની અંદર હવે એના પિતાજી બીજ નાખશે. એમને જે પાક લેવાનો છે એ પાકના ત્યાં ગણી તે બીજ નાખશે.
અને એના પિતાજી એવું પણ કહે છે કે જે ખેતરની અંદર જે આ ચાસ પડ્યા છે એ ચાસને યોગ્ય અંતર પ્રમાણે જો પાડવામાં ના આવે અને ત્યાં આગળ બીજ નાખવામાં ના આવે તો સરખા અંતરમાં નાખવામાં ના આવે તો પાક વ્યવસ્થિત ઉગતો નથી. કોઈ જગ્યાએ વધારે પણ ના પડી જવા જોઈએ અનાજ બીજ, અને કોઈ જગ્યાએ ઓછા પણ ના પડવા જોઈએ. જે પણ માપ છે એ એક સરખું થવું જોઈએ તેવું રાજુના પિતાજી રાજુને સમજાવે છે. રાજુ કહે છે કે પિતાજી હું તમારી મદદ કરું, પણ તેના પિતાજી તેને ના પાડે છે કે તું મારી મદદ નહીં કરીશ, તને અત્યારે ઓછી ખબર પડે છે, હજી તું નાનો છે. ત્યારબાદ ખેતર ખેડવા પ્રાણીઓ સિવાય બીજી કઈ રીતનો ઉપયોગ થાય છે, તો ખેતર ખેડવા માટે પ્રાણીઓ સિવાય બીજી ઘણી બધી રીતનો ઉપયોગ થાય છે, જેમાં સાધનો છે. ખેતર ખેડ આ ખેતરની અંદર તેઓ સૌ પ્રથમ અહીંયા ખેતરને તૈયાર કર્યું, ત્યારબાદ ખેતરમાં ચાસ પાડીને બીજ વાવ્યા. હવે અહીંયા બીજ નાખ્યા પછી ખેતર કેવું દેખાય છે? એકદમ લીલું છમ દેખાય છે, અને ખેતરની અંદર વધારાનું જે ઘાસ છે એ ઊગી નીકળ્યું છે, અને 20 દિવસ થઈ ગયા છે તે લોકોને બીજ વાવેને. ડુંગળીના બીજ અંકુરિત થવાના ચાલુ થઈ ગયા છે, ડુંગળીના છોડની સાથે સાથે નીંદણ પણ ઊગી છે. આ જે વધારાનું જે ઘાસ દેખાય છે તેને નીંદણ કહેવામાં આવે છે. ખેતરોમાં અને બગીચાઓમાં આપણને આ જોવા મળે છે. હવે આ જે નીંદણ છે એ વધારાનું છે તેને કાઢી લેવામાં આવે છે. જ્યારે ખેતીના પાકમાં નીંદણ દૂર કરી પછી તેમાંથી બીજું ખેતર તૈયાર થાય છે, જો એ નીંદણને દૂર કરવામાં ના આવે તો પાક સારો થતો નથી. અને એ નીંદણને દૂર કરવા માટે તેના મમ્મી, કાકા અને પિતાજી તેની મદદ કરે છે. નીંદણ દૂર કર્યા પછીનું જે ખેતર છે તેમાં રાજુ પોતે ત્યાં ઊભો છે અને જુએ છે કે કેટલું સરસ થઈ ગયું છે, અને ડુંગળીના પાકને જોઈને મને આનંદ થાય છે. તે મારા ઘૂંટણ જેટલા ઊંચા થઈ ગયા છે, પાંદડા પીળા થઈ ગયા છે અને સુકાઈ ગયા છે, એનો મતલબ ડુંગળીનો પાક તૈયાર થઈ ગયો છે. ડુંગળીનો પાક તૈયાર થઈ ગયો છે, હવે તેને લાંબો પડશે તેવું રાજુ કહે છે. ત્યારબાદ છે આ જે ચિત્ર દેખાય છે એ ચિત્રમાં રાજુના પિતાજી અને તેના મમ્મી રાજુ તેમને મદદ કરે છે, અને તેઓ પોતાના ઘરના વડીલો સાથે ખેતરમાં જે પાક તૈયાર થઈ ગયો છે ડુંગળીનો તેને બહાર લેવાનું, દળવાનું કામ કરી રહ્યા છે. ડુંગળીનો પાક તૈયાર થઈ ગયા પછી તે લોકો ડુંગળીના પાકના મોટા મોટા થેલાઓ ભરી દે છે, જે આપણે સામેના ચિત્રમાં જોઈ શકીએ છીએ. આની અંદર પાક તૈયાર થઈ ગયા પછી ઘરના બધા બહુ જ ખુશ થઈ ગયા છે, કારણ કે તેઓએ પાક ઉગાડતી સમયે ખૂબ જ મહેનત કરી છે. તો રાજુ સિવાય રાજુના ઘરના જે વડીલો છે, તેના મમ્મી પપ્પા, તેના કાકા બધા ખૂબ ખુશ થઈ ગયા છે. હવે એ લોકોએ જે પાક તૈયાર કર્યો છે ડુંગળીનો તે હવે ક્યાં જશે ખબર છે તમને? ખેતરમાંથી બધું એમને જે કર્યું, જે મહેનત કરી, એ હવે એમની મહેનત ઉગી ગઈ છે એમના પાકની સાથે સાથે. હવે જે પાક તૈયાર થઈ ગયો છે ડુંગળીનો એ પાક હવે તે લોકો બજાર સુધી પહોંચાડશે, અને બજાર સુધી કેવી રીતે પહોંચાડશે ખબર છે તમને? તો બજારમાં લઈ જવા માટે તેઓ મોટા સાધનનો ઉપયોગ કરશે, તેમાં ટ્રક છે, ટેમ્પો છે, પેડલ રિક્ષા છે, એ સાધનનો ઉપયોગ કરીને, હાથ લારી છે એનો ઉપયોગ કરીને તેઓ બજાર સુધી તેમનો જે પાક થયો છે તેને પહોંચાડવાનું કામ કરે છે. બોલો બાળકો, આ હતી આ જે વાત કરી મેં પાઠની અંદર એ રાજુના ખેતરની હતી, પણ આ સિવાય પણ જમીન આપણને ઘણી બધી રીતે ખૂબ જ ઉપયોગી છે તે આપણે આગળ જોઈએ. જમીન આપણી અમૂલ્ય સંપત્તિ છે. જમીનમાંથી આપણે 20 પ્રકારના ચાકુ ઉત્પાદન મેળવીએ છીએ. આ ઉપરાંત બળતણ માટેની વસ્તુઓ, ઉપયોગી ધાતુઓ તથા ખનિજો પણ જમીનમાંથી મળે છે. જે પ્રમાણે ખેતરમાં જે અનાજ ઉગી નીકળે છે, શાકભાજી છે, અનાજ છે, ફળ છે, એ બધું આપણે તેનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. તે સિવાય પણ જમીન
ફળદ્રુપતા વધે છે અને જમીન સજીવ બને છે. જમીન જો જેટલી સારી હોય તેટલો જ પાક ખૂબ જ સારી રીતે ઉગે છે અને એ પાક સારો થયા પછી ખેડૂત ખૂબ જ ખુશ થઈ જાય છે અને તેને વધારે ભાવ પણ મળી રહે છે. અને એ જે અનાજ છે જે પાક છે એ બગડે નહીં, સડી ના જાય, જેથી એને નુકસાન પણ ના થાય તે રીતે તે મોંઘા ભાવના ખાતરો વાપરીને ખેતી કામ કરતો હોય છે. આપણા રાજ્યમાં ખેડૂતો વિવિધ પ્રકારના પાક જમીનમાંથી મેળવે છે, જેમાં ઘઉં, બાજરી, જુવાર, મકાઈ એ મુખ્ય અનાજ છે. આ જે આપણા છે ઘઉં છે, બાજરી છે, ઘઉં, બાજરી, જુવાર, મકાઈ મુખ્ય અનાજ છે. આ જે છે એ આપણા અનાજ છે. ત્યારબાદ મગ, ચણા, તુવેર, વટાણા અને ચોળા એ આપણા મુખ્ય કઠોળ છે. બટાટા, કારેલા, દૂધી, ટીંડા, ડુંગળી, કોબી, ફુલેવર, રીંગણ એ આપણા શાકભાજી છે, જે આપણે તેનો શાકભાજી તરીકે ખોરાકમાં ઉપયોગ કરીએ છીએ. ઉત્તમ પ્રકારની ખેતી થાય છે. ત્યારબાદ આપણા ફ્રૂટ આવે છે, કેરી છે, જાંભણ છે, દાડમ છે, પપૈયા છે, તરબૂચ છે, ચીકુ છે, કેળા છે, નારંગી એ આપણા ફળો છે, તથા મગફળી, તલ, સરસવ અને સોયાબીન એ આપણા તેલીબિયા છે, એ પણ એ ખેડૂત કરે છે. ડુંગળીના પાકમાં વાવેતરની શરૂઆત ઓક્ટોબર મહિનાથી થાય છે. રાજુના પિતાજી જ્યારે ખેતરકામ કરે છે ત્યારે કોદાળીનો ઉપયોગ કરે છે અને કોદાળી એ એવું સાધન છે જે જમીનને નરમ અને પોચી બનાવે છે અને એ નરમ અને પોચી થઈ જાય તો ખેતી કરવાની ખેડૂતને ખૂબ જ વધારે સરળતા રહે છે અને એમનું અનાજ પણ સરસ રીતે ઉગી નીકળે છે. રાજુના પિતા ડુંગળી ટ્રકમાં ભરી બજાર લઈ જાય છે. જો રસ્તા બરાબર ના હોય, ફળો અને શાકભાજી એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે લઈ જવાય છે, ત્યારબાદ ફળો અને શાકભાજી લઈ જવા માટે કેવા પ્રકારના વાહનનો ઉપયોગ થાય છે તે આપણે આગળ જોયું છે. આગળ જોયું તે પ્રમાણે રાજુના પિતાજી જ્યારે ખેતરમાં બળદ ખેંચીને જ્યારે ખેતી કામ કરે છે તે સિવાય પણ ખેતર ખેડવા પ્રાણીઓ સિવાય બીજી કઈ કઈ રીતનો ઉપયોગ થાય છે, તો જેમ રાજુના પિતાજીને બળદનો ઉપયોગ કરે તે સિવાય ખેતર ખેડવા માટે પ્રાણીઓ સિવાય ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. ખેડૂત ટ્રેક્ટર સાથે વિવિધ સાધનો જેવા કે હળ, કરબી, તરફેણ, ચાવડ, સમાર, પંજેરી વગેરે જોડી ખેતર ખેડવાનું અને અન્ય બીજા કામ કરે છે. તો બાળકો, ખેડૂતો પ્રાણીઓનો પણ ઉપયોગ કરે છે અને જો પ્રાણીઓ સિવાય પણ એમની જોડે જો સાધનોની સુવિધાઓ હોય તો તે લોકો ત્યાં આગળ ટ્રેક્ટર સાથે ઘણા બધા સાધનો જોડે છે ટ્રેક્ટરની પાછળ અને પછી એ ખેતી કામ કરે છે. અને જો જે ખેડૂત ગરીબ હોય તે પોતાના ખેતરની અંદર જાતે જ મહેનત કરે છે અને સાધન વગર મહેનત કરે છે અને પોતાનું ખેતર ખેડે છે. આ મદદ કરવા કામી રમવામાં અને રૂંડીના ટોકડા બનાવવામાં. જો રસ્તા બરાબર ન હોય તો ફળો અને શાકભાજી ટેમ્પામાં કે લારીમાં કે બળદ ગાડામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાય છે. જો રસ્તા બરાબર ના હોય ત્યારે ફળો અને શાકભાજી લઈ જવા માટે ટ્રક, ટ્રેક્ટર, ટ્રોલી, ટેમ્પો, બળદ ગાડું, ઊંટ ગાડી, પેટલ રિક્ષા, હાથ લારી જેવા વાહનોનો ઉપયોગ થાય છે. વાવણી અને લણણી. વાવણી એટલે શું બાળકો, તમને એવું થતું હશે, પણ પાકને બીજ દ્વારા જમીનમાં વાવવાની ક્રિયાને વાવણી કહે છે અને એ જ પાકને જ્યારે પાક ઊંઘી જાય છે, જ્યારે પાક થઈ જાય છે ખેતી ખેતરમાં, ત્યારે એ પાકને કાપવાની જે ક્રિયા થાય છે તેને લણણી કહે છે. વાવણી એટલે ત્યાં વાવવાનું અને લણણી એટલે ત્યાં ગાડી એ પાક જે પાકી ગયો છે તેને ખેતરમાંથી બહાર લેવાનું કામ કરે છે, તેને લણણી કહે છે. આ સિવાય પણ બાળકો તમારા પાઠ્યપુસ્તકની અંદર ત્રણ સાધનો આપ્યા છે જે ખેડૂતને ખૂબ જ ઉપયોગી હોય છે, તેમાં સૌ પ્રથમ છે હળ. તો આ ચિત્ર જે દેખાય છે એ ચિત્રનું નામ છે હળ. તમારા વિસ્તારમાં તેનું નામ શું છે, તો તેને આપણા વિસ્તારમાં પણ તેને હળ જ કહેવાય છે. તેનો ઉપયોગ ખેતર ખેડવા, જમીનમાં ચાસ પાડવા અને જમીન પોચી
વિસ્તારમાં તેને કોદાળી જ કહેવાય છે. આ સાધનનો ઉપયોગ જમીન પોચી બનાવવા અને જમીનમાં ખાડા કરવા માટે થાય છે. આ જે સાધન છે તે સાધન ખેડૂતને ખૂબ જ ઉપયોગી હોય છે. ત્યારબાદ આ જે સાધન છે તેનું નામ છે ઇલ્લિંચ. અને આ સાધનને આપણા વિસ્તારમાં દાતરડું કહેવામાં આવે છે. આ સાધનની મદદથી શાકભાજી, ફળ, પાક તથા ઘાસને કાપવા કે ખાડવા માટે આ સાધનનો ઉપયોગ થાય છે. આ સાધન નીચે લાકડા જેવું આવે છે અને ઉપર જે એની તીક્ષ્ણ ધાર હોય છે, જે લોખંડની હોય છે, અને આ જે ભાગ હોય છે તેનાથી તે વસ્તુને ફાડવા માટે ઉપયોગમાં આવે છે. શાકભાજી છે, ફળ છે, પાક છે, ઘાસ છે, તે આ સાધનની મદદથી ખેડૂત તેનો ઉપયોગ કરી સાધનો છે.